નમસ્કાર મિત્રો, જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું આવી છું પ્રાંતિજના બજાર ચોક વિસ્તારમાં અમિતાબેન ભાવસારને ત્યાં. અમિતાબેન, જડેશ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. દર્શક મિત્રો, અમિતાબેન અવનવી વાનગીઓ બનાવી રહ્યા છે, પણ આજે કંઈક આપણને એ નવી જ વાનગી શીખવાડવાના છે. એ કઈ વાનગી શીખવાડવાના છે એ આપણે એમનાથી જ જાણીએ. આજે તમે અમારા દર્શક મિત્રોને કઈ વાનગી શીખવાડવાના છો? આજે હું દાળવડા અને ટીકડી બનાવવાની છું. ઓકે, તો આ દાળવડામાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરશો? દાળવડામાં મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે, એ સવારથી મેં પલાળી દીધી હતી, ખાસ કરીને મેં તૈયાર રાખી છે. ઓકે, હવે બધું આપણે બધા મસાલા એડ કરીશું. ઓકે, બરાબર, તો આપણે તૈયાર કરીશું. ઓકે, હા ચાલો. એટલે તેલ ઓલરેડી ગરમ થતું થાય. બરાબર, આ સેની પેસ્ટ છે? મરચા અદુરી પેસ્ટ. ઓલરેડી તમે કરીને જ રાખી છે. ઓકે, પછી એમાં મીઠું આમચૂર પાવડર છે ખટાશ માટે. બરાબર, ચટણી સોડા નાખીશું. ચણાનો લોટ છે એટલે થોડું ગરમ મસાલો. ગરમ મસાલો પહેલા આપણે દાળવડા ઉતારીશું. ઓકે, તમને શેનો શેનો શોખ છે? મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે. ઓકે, જુદી જુદી વાત. હા, એ તો દેખાય જ છે. તેલ ગરમ થાય પછી આપણે બેટર તૈયાર થઈ ગયું છે. ઓકે, હવે આપણે ઉતારીશું એને. ઓકે, હા, પછી
તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે અંદર ઉતારવાના છે. દાળ વાટી વખતે એટલું ધ્યાન રાખવાનું કે બહુ ઝીણું ના બની જાય. અચકચરી રાખવાની થોડી દાળ. બરાબર. પણ દર્શક મિત્રો ને બતાવશો કે તમે આમાં કઈ કઈ વસ્તુ નો ઉપયોગ કર્યો છે. બતાવીશ. આપણે મરચું, હળદર, મીઠું, ચણાનો લોટ નાખી દો, આદુ મરચાની પેસ્ટ નાખી દો, ડુંગળી નાખી દો, લસણ નાખી દો, આખા ધાણા, હરિયારી, આમચૂર પાવડર, ખાંડ નાખી, હિંગ નાખી, સાજીના ફૂલ અને ગરમ મસાલો અને ધાણા નાખ્યા હતા. ઓકે, સરસ. હા, ઓકે. હવે આ તેલ તૈયાર છે ને આપણું. હા, હવે તેલ થોડું એડ કરી ગરમ તેલ થોડું રેડી લઈશું. જેથી પોચા થાય. બરાબર. અને આમાં એ ધ્યાન રાખવાનું કે આપણે બે વાર તળવાના છે. પહેલા જ કચરા કાઢી દેવાના છે. બરાબર. પછી આપણે પછી કાઢી લઈ પાછી પછી પ્રેસ કરી પાછા ફરીથી પાછા કરવાના. ઓકે, બરાબર. એટલે આ ખાસ બાબત આપણે ધ્યાન રાખવા જેવી છે. હા, બે વાર ફ્રાય કરવાના છે ને આપણે. હા હા, બરાબર. ઉતારી દઈશું ટીકડી. બરાબર. આમાં પણ બિલકુલ ધીમી આંચે જ આપણે કરવાનું છે. ધીમી આંચે કરવાનું છે. થોડા કાચા પટા થાય. બરાબર. પછી આ તો કાઢી દેવાને પછી સેજ દબાઈને પછી ફરીથી ફ્રાય કરીશું. બરાબર. દર્શક મિત્રો, ટીકડી અધકચરી તળાય ત્યાં સુધી લઈ લઈએ આપણે એક નાનકડો વિરામ. ફરીથી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. ટીકડીના અધકચરા વડા તૈયાર થઈ ગયા છે. હવે જોઈએ કે અમિતાબેન આપણે આગળનું સ્ટેપ કયું શીખવાડી રહ્યા છે. હવે આ જે અધકચરા તૈયાર થઈ ગયા છે, બરાબર, પ્રેસ કરી દઈશું એને. હા હા, પ્રેસ કરી પછી ફરીથી તળીશું એને. ઓકે. હા, એટલે ક્રિસ્પી થશે. બરાબર. એટલે આને બે વાર તળવાના રહેશે. ઓકે. પ્રેસ કરી ફરીથી તળીશું. આ રીતે કરી દેવાનું. બરાબર. ચમચાની મદદથી. બરાબર. પ્રેસ કરી લેવાનું. બરાબર. આને પણ આપણે બિલકુલ ધીમી આંચે ગોલ્ડન બ્રાઉન કરવાના છે. બરાબર.
ટીકળીંગાર વાળા વરસાદ પડતો હોય ત્યારે ત્યારે મજા આવે. બરાબર છે. આને આપણે શાની સાથે ખાઈ શકીએ? એની અમે ગ્રીન ચટણી, બરાબર, રેડ ચટણી, પછી મરચા છે, ડુંગળી છે. ઓકે. અને આ બધી વસ્તુ આપણા ઘરમાં અવેલેબલ તો હોય જ? હોય જ, બધી હોય જ. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય, બરાબર, કાઢી લઈશું. કુકિંગ સિવાય અમિતાબેન તમને બીજો કોઈ શોખ ખરો? કુકિંગ નો શોખ વધારે? ઓકે. બરાબર. ડબલ ફ્રાય થાય એટલે પછી વધારે સારી લાગે. બરાબર છે. અને કલર પણ યુનિક આવે છે. એક બેટર માંથી આપણે બે વસ્તુ બનાવી દીધી. બનાવી શકાય. આમાંથી દહીં વડા બી બની શકે. ઓકે. મેં જે ત્યારે બનાવ્યા નથી, પણ દહીં વડા બી બનાવો તો બી બની શકે. બરાબર. હા હા. ચાલો, તમારે બીજું ખીરું નથી તૈયાર કરવું તો એક ચોરાના દાળનું. હા, કદાચ એમ થાય કે ઈચ્છા થાય જે ખાવું છે તો આના બેટર માંથી તમે તૈયાર કરી શકીએ. બરાબર છે. થઈ જાય છે અમારું. આમ તો ખરેખર તો ચોરાની દાટા બનતા હોય છે કેવી છે કે ઉપરથી અમિતાબેન કેવા બનાવ્યા છે. દાળ વડા તો ખૂબ સરસ બન્યા છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ છે. હવે ટીકડીનો ટેસ્ટ કરીને બતાવો કે અમારા દર્શક મિત્રોને કે કેવા બન્યા છે. બહુ જ ક્રિસ્પી બન્યા છે. બહુ જ ક્રિસ્પી બની છે. દર્શક મિત્રો, અમિતાબેને દાળવડા અને ટીકડી ખૂબ સરસ બનાવી છે. આવી જ અવનવી વાનગી લઈને અમે તમારી સમક્ષ ફરીથી આવીશું. ત્યાં સુધી જોતા રહો ZSTV. ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258
38 5 69.